કેમ છો બાળ મિત્રો, મજામાં છો ને બધા? હા ફ્રેન્ડ્સ, આજે આપણે નવો એક પાઠ શીખવાના છે. પરંતુ એ પાઠ શીખતા પહેલા તમારે એક ગેમ જોવી છે. જોઈ છે? ચાલો તો હું તમને, અહીંયા કેટલાક બાળકો એક ગેમ રમે છે તે હું તમને બતાવું છું. ફ્રેન્ડ્સ, અહીંયા એક છોકરો ઊભો છે, તેનું નામ સાહિલ છે. હવે તે એને આપણે આંખે પાટો બાંધી દીધો છે. હવે આપણે એને એક વસ્તુ આપશું, તો તે કઈ વસ્તુ છે તે ઓળખીને બતાવશે રોએ. ચલો આપણે જોઈએ. આપો એને વસ્તુ. હવે સાહિલભાઈ એને જોઈ છે. શું લાગે છે તમને સાહિલભાઈ, યાદ આવ્યું? ખબર પડે છે તમને એના સ્પર્શથી? વેરી ગુડ. ફ્રેન્ડ્સ, અહીંયા એક છોકરી છે, તેનું નામ ઈશિકા છે. ચાલો હવે આપણે ઈશિકાને પણ એક વસ્તુ આપીએ અને તે વસ્તુ ઈશિકા ઓળખવાનો પ્રયત્ન કરશે. ચાલો ઈશિકાબેનને આપો વસ્તુ. શું છે ઈશિકાબેન? ચાલો ઈશિકાબેન ગેસ કરો, શું છે? કઈ ખબર પડે છે તમને એના સ્પર્શથી? ખબર પડી તમને? હા બરાબર છે. હવે અહીંયા વૈભવભાઈ છે, બરાબર? તો આપણે હવે વૈભવભાઈને પણ એક વસ્તુ આપીએ અને તે એ વસ્તુ ઓળખવાનો પ્રયત્ન કરશે. ચાલો આપો વૈભવભાઈને વસ્તુ. ચાલો વૈભવભાઈ એને ગેસ કરો, શું છે? તમને કંઈ ખબર પડે છે એના સ્પર્શથી? કઈ વસ્તુ છે? ઓ સોરી, આ વાટકો નથી, આ છે તપેલી. ફ્રેન્ડ્સ, અહીંયા એક હેતવી નામની છોકરી છે. ચાલો આપણે આ હેતવીને પણ આપીએ વસ્તુ કંઈક અને તેને ઓળખવાનો પ્રયત્ન કરશે. ચલો હેતવીબેનને આપો વસ્તુ. હેતવીબેન ગેસ કરો કે શું છે? ખબર પડે છે તમને શું છે? બોલો. હા, આ ટેડી બિયર છે. વેરી ગુડ, બરાબર છે. તો બાર મિત્રો, આવી ગેમ તમે પણ તમારા ઘરે રમજો, તમને પણ ખૂબ જ મજા આવશે. તો બાર મિત્રો, તમને બધાને આ ગેમ ગમી? ગમી? ઓકે. તો ફ્રેન્ડ્સ, આપણા નવા પાઠનું નામ પણ કંઈક એવું જ છે કે પાઠ તે આપણી લાગણીઓની ભાગીદારી. તો ચાલો આપણે આ પાઠને આગળ સમજીએ. બાર મિત્રો, અહીંયા એક સીમા નામની છોકરી છે. તે કહે છે કે જ્યારે તે શાળાએથી ઘરે આવે છે તો તેને ઘરમાં બે વ્યક્તિઓ સાથે વાતો કરવી ખૂબ જ ગમે છે. તેઓને મારી વાતમાં ખૂબ જ મજા આવે છે. તો ફ્રેન્ડ્સ, ચાલો આપણે જોઈએ કે જે સીમા છે તો તેને કયા ઘરના સભ્યો સાથે વાત કરવાની ખૂબ જ મજા આવે છે. ચાલો આપણે તેને જોઈએ. સીમા કહે છે કે પહેલા વ્યક્તિ મારા દાદીમા છે. તે હંમેશા મને સાંભળવા ઉત્સુક હોય છે. હું શાળાએથી આવું તેની તેઓ રાહ જુએ છે. તે ઘરડા છે. અવારનવાર તેમનો પીઠનો દુખાવો રહે છે. મારા દાદી સરખું જોઈ કે સાંભળી શકતા નથી. રોજ સવારમાં મારા પિતાજી તેઓને મોટેથી સમાચાર વાંચીને સંભળાવે છે. તે બાકીના બધા કામ જાતે કરે છે. જો કોઈ તેઓની મદદ કરવાની કોશિશ કરે તો દાદીમાં નારાજ થઈ જાય છે. શાકભાજી સમારવા દાદીને પસંદ છે. તેઓ કહે છે કે આજકાલના છોકરા જાણતા જ નથી કે શાકભાજી કેવી રીતે કપાય. એટલે કે ફ્રેન્ડ્સ, સીમાને એના દાદીમા સાથે વાત કરવી ખૂબ જ ગમે છે. તેણે કહ્યું ના પણ કે તે ઘરડા છે. તો કોઈ મને કહેશો કે ઘડપણમાં લોકોને કેવા પ્રકારની મુશ્કેલીઓ પડે છે? કોણ કહેશે? બોલો બોલો. હા, તેઓ બરાબર જોઈ શકતા નથી. પછી તેઓ બરાબર સાંભળી પણ શકતા નથી. ત્યાર પછી શું આવશે? કોઈ કહેશે મને? હા, મોટાભાગના જે ઘરડા લોકો હોય છે તો તેમના દાંત પડી જવાના કારણે તેઓ કથ્થણ વસ્તુઓ ખાઈ શકતા નથી. તેમના ઘૂંટણ અને સાંધાઓમાં દુખાવો રહ્યા કરે છે.
ત્યારબાદ ફ્રેન્ડ્સ કોઈના સહારા કે લાકડી વગર તેઓ ઘરની બહાર ફરવા જઈ શકતા નથી અને હાથ ધ્રુજતો હોવાથી તેઓ કોઈ વસ્તુ બરાબર પકડી શકતા નથી. તો ફ્રેન્ડ્સ આ રીતે ઘડપણમાં લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓ પડે છે. તમારા ઘરમાં પણ કોઈ ઘરડો વ્યક્તિ હોય તો તમે પણ તેમની સેવા કરજો અને તેમને જે મુશ્કેલી પડતી હોય તો તેમને એ મુશ્કેલી દૂર કરવાનો પ્રયત્ન કરજો. કરશો ને બધા? ઓકે. ત્યારબાદ ફ્રેન્ડ્સ બીજી વ્યક્તિ છે કે જેને સીમાને વાતો કરવાની ખૂબ ગમે છે તે છે રવિ. તે સીમા કહે છે કે તે અમારી સાથે રહે છે. હું તેઓને રવિભાઈ કહું છું. તે મારા માતા પિતાને ભાઈ ભાભી કહે છે. મને અમારા સંબંધોની ખબર નથી, પરંતુ તે ઘણા પ્રેમાળ છે. તે હંમેશા મારા પ્રશ્નોના જવાબ આપવા તૈયાર હોય છે. હું પછી કહીશ એમ મને ક્યારેય કહેતા નથી. રવિભાઈ કોલેજમાં ભણાવે છે. કોલેજના વિદ્યાર્થીઓ તેમને ખૂબ જ માન આપે છે. રવિભાઈને સંગીત સાંભળવું ખૂબ જ પસંદ છે. તે નાટકોમાં પણ ભાગ લે છે. તેઓને તેમના મિત્રો સાથે વાત કરવી અને તેઓની સાથે બહાર જવું ખૂબ ગમે છે. તે ખૂબ રમૂજી છે. અમને બધાને ખૂબ હસાવે છે. સીમા તેના રવિભાઈની હજુ વધારે વાત કહે છે. તે કહે છે કે મારા જ્યારે ભાઈ બહાર જાય છે તો ત્યારે તેઓ સફેદ લાકડી હાથમાં રાખે છે અને જ્યારે તેઓ ઘરમાં ફરતા હોય તો ત્યારે કોઈ કહી જ ન શકે કે એમને નથી દેખાતું. તેઓ તેમના બધા જ કામ જાતે જ કરે છે અને કોઈ એમની મરજી વગર, મરજી વિરુદ્ધ જો કોઈ એમને કામ કરી આપે તો તેમને એ જરાય ગમતું નથી. જ્યારે પણ તેમને મદદ જોઈતી હોય તો તે સામેથી જ મદદ કરવાનું કહે છે. રવિભાઈના થોડા વિદ્યાર્થીઓ તેમની પાસેથી પુસ્તકો લઈ જાય છે અને તેઓ વાંચીને તેમનો અવાજ રેકોર્ડ કરી નાખે છે અને પછી તેઓ એ ભાઈને આપી જાય છે. પછી રવિભાઈ આ સાંભળે છે. તેમની પાસે બીજા ઘણા બધા પુસ્તકો પણ છે. આ પુસ્તકોમાં જાડા પાના અને તબક્કાઓની હાર જોવા મળે છે અને તેઓ એ તબક્કાઓ પર આંગળી ફેરવીને વાંચે છે. ઘણીવાર ભાઈ સાથે મસ્કરી કરવા માટે હું તેમની લાકડી મૂકવાની જગ્યા બદલી નાખું છું. તે અકળાય છે, પરંતુ ક્યારે પણ ગુસ્સે થતા નથી, કારણ કે હું એમની નાની બહેન છું. સીમા કહે છે કે હજુ હું ઘરમાં પહોંચું જ એટલે ભાઈ બોલ્યો કે સીમા આજે તો ખૂબ જ ખુશ જણાય છે ને. મારા ભાઈ એ અવાજથી કે હલનચલનથી કોણ એમની પાસે આવે છે એ પણ એમને ખબર પડી જાય છે. ભાઈ ફક્ત મને જ નહીં પરંતુ કુટુંબના બધા જ સભ્યોને અવાજથી અને હલનચલનથી એ વ્યક્તિ કોણ છે એ જાણી જાય છે, તેઓ એટલે કે ઓળખી જાય છે. અને તેમના ભાઈ તેમના હલનચલનથી અને અવાજથી એ વ્યક્તિ ખુશ છે કે ના ખુશ છે તે પણ કહી દે છે. સીમા ભાઈને કહે છે કે રવિભાઈ હું ફૂટબોલની ટીમમાં પસંદ થઈ છું. એટલે એમના ભાઈ કહે છે કે સીમા આજથી તો મારી ફૂટબોલની તાલીમ આપનાર કોચ છે. તો ફ્રેન્ડ્સ જોયું ને, જે વ્યક્તિઓ જોઈ નથી શકતા તો તેઓ પણ પોતાની રીતે ઘણા બધા કામ કરી શકે છે. તો ફ્રેન્ડ્સ જોયું ને કે જે સીમાના રવિભાઈ છે તે અંધ છે, એટલે કે તે જોઈ શકતા નથી. છતાં પણ તેઓ ઘણી બધી વસ્તુઓ જોયા વગર કેવી રીતે જાણી લેતા હશે? કોણ કહેશે મને? બોલો, કોને આવડે છે? હા, રવિભાઈ જોઈ શકતા નથી, પરંતુ તેઓની જે શ્રવણ શક્તિ હોય છે, એટલે કે તેઓની જે સાંભળવાની શક્તિ હોય છે, તે ખૂબ જ તીવ્ર હોય છે. તેથી તેઓ સારી રીતે સાંભળીને કે સ્પર્શીને ઘણી બધી વસ્તુઓ જાણી લેતા હોય છે. ઓકે ફ્રેન્ડ્સ, આ સાથે આ પાઠ અહીંયા અધૂરો રહી જાય છે, એટલે કે આ પાઠમાં હજુ થોડું શીખવાનું બાકી છે, જે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું. ઓકે, બાય બાય, ટેક કેર.